હવે આગળ વાત કરીએ તો અનિયમિત પગારના આક્ષેપો સાથે આમોદ પાલિકાના સફાઈ કામદારોએ આમોદના મામલતદારને આવેદનપત્ર પાઠવી 20મી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ આદર્યા. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના આક્ષેપો સાથે 20મી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે, જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે. ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવી છે. આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી, છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ 20મી જુલાઈથી સવારના 8થી સાંજના 6 કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે, જેથી આમોદ નગરમાં પદાધિકારીઓના અણઘડ વહીવટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તેનો જવાબદાર કોણ, એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. શું આમોદનગરના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોમાં પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે? યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.